તો આ તરફ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશના 78મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા બાદ વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તશ્ચે સંકલ્પોની અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું હતું. સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં તિરંગો લહેરાવી ધ્વજવંદન કરતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોડી ગયા હતા અને વાયુસેનાના હેલિકોપ્ટર રાષ્ટ્રધ્વજ પર આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીએ ખુલ્લી જીભમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને એક પેડ માં કે નામના આપેલા કોલને ચરિતાર્થ કરવા ખેડા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મયોગીઓ દ્વારા નિર્મિત 4000 વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું.